અરે હું તો આવી ગઈ, તમે બધા ક્યાં છો? ચાલો ચાલો આપણે પર્યાવરણ વિશે ભણીએ. અરે શું વાત છે, તમે બધા તો આવી ગયા. મને એવું લાગે છે કે તમને પર્યાવરણ વિષય ખૂબ ગમે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રકરણ એકમાં કેટલા ભાગ જોયા હતા? કેટલા? 5 ભાગ જોયા હતા. તમને તો બધું યાદ છે. તો 5 ભાગમાં આપણે શું શું જોયું હતું એ યાદ છે તમને? આપણે આંખ, કાન અને નાક ઇન્દ્રિયોનો પરિચય મેળવ્યો હતો, બરાબર ને? તો આપણે આજે આ વિડીયોમાં પણ એક છેલ્લો ભાગ જોવાનો છે. રેડી છો ને બધા? અને હા, તમને ખબર છે આપણે પ્રાણીઓ વિશે પણ ચર્ચા કરી હતી, યાદ આવ્યું ને? આપણે કયા કયા પ્રાણીઓની ચર્ચા કરી હતી યાદ કરો? આપણે લંગૂર વિશે જોયું હતું, પછી સ્લોથ વિશે પરિચય મેળવ્યો હતો, પછી બીજું કોણ હતું? ડોલ્ફિન. અને હા, ગરોળી વિશે પણ જોયું ને આપણે? તો આજે આપણે એવા જ એક પ્રાણી વિશે જોવાનું છે, પણ એ પ્રાણી કયું છે એ તમારે ઓળખવાનું છે. રેડી છો ને? તો વિદ્યાર્થી મિત્રો, એ પ્રાણી કયું છે એ તમારે ઓળખવાનું છે. ધ્યાનથી જોજો. હા, તમને એ પ્રાણીનો એક ભાગ દેખાશે. ફરીથી દેખાયું? તમને દેખાય છે ને? શું છે, કયું પ્રાણી હશે? સાપ? સાપ જેવું હતું. ઓ, આ શું છે? યાદ કરો, આવો કલર કોનો હોય છે? અરે વાહ, તમને બધાને તો ખબર પડી ગઈ. ચાલો આપણે જોઈએ, તમે જે કહો છો એ સાચું છે ને? 1 2 3. આ શું છે? વાહ, કેવો છે? ભયાનક. બીક લાગે છે તમને આની? મને તો બહુ બીક લાગે છે. જુઓ, આ તે એની પૂંછડી, તમે જોઈ ને? તો આજે આપણે વાઘ વિશે ચર્ચા કરીશું. તો ચાલો આપણે એક વિડીયો જોઈએ. ચાલો આપણે વાઘ વિશે થોડી માહિતી લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, વાઘ રાત્રે આપણા બધા કરતાં 6 ગણું સારી રીતે જોઈ શકે છે. એનો મતલબ એવો છે કે વાઘની આંખ આપણા કરતાં 6 ગણી સારી છે. તમે અહીં જોઈ શકો છો કે વાઘ કઈ રીતે અંધારામાં પણ સારી રીતે ચાલી શકે છે. વિદ્યાર્થી મિત્રો, તમને વાઘના નાક અને મોરાની વચ્ચે કંઈક દેખાય છે? શું દેખાય છે? હા, વાઘની મૂછો છે. તમારી મૂછ આવી ગઈ, જુઓ તો. હા, નથી આવી. ઓકે, તો આપણે વાઘની મૂછો વિશે જોઈએ. તો વાઘની મૂછો ખૂબ જ સંવેદનશીલ હોય છે અને તે હવામાં હલનચલન અને ધુજારી અનુભવી શકે છે. તે વાઘને અંધારામાં પણ આગળ વધવામાં અને ખોરાક શોધવામાં મદદ કરે છે. વાઘની સાંભળવાની ઇન્દ્રિય એટલી તીવ્ર છે કે તે પાંદરાના ખડખડાટનો અવાજ અને ઘાસ વચ્ચે પ્રાણીના હલનચલનનો અવાજ અલગ પાડી શકે છે. એટલે કે વાઘ જાણી શકે છે કે કોઈ પ્રાણી આવી રહ્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમને ખબર છે વાઘના કાન અલગ અલગ દિશામાં ફરી શકે છે અને તે ચારે બાજુએથી અવાજ સાંભળવામાં
મદદ કરે છે, એટલે કે આપણા બે કાન છે તો આપણે બે તરફથી સાંભળીએ છીએ. પણ વાઘના કાન એટલા સતેજ હોય છે કે તે ચારેય બાજુનો અવાજ સાંભળી શકે છે. વાઘ અલગ અલગ કાર્યો માટે અલગ અલગ અવાજ કરી શકે છે, જેમ કે જ્યારે તે ગુસ્સામાં હોય ત્યારે, અથવા વાઘણને બોલાવવા તે ગર્જના કરી શકે છે અને ગુરકી પણ શકે છે. તેની ગર્જનાનો અવાજ 3 કિલોમીટર દૂર સુધી સંભળાઈ શકે છે. તમે સાંભળો છો વાઘનો અવાજ? તમને ખબર છે વાઘનો પણ પોતાનો વિસ્તાર હોય છે. જેવી રીતે આપણે આપણું ગામ ગણીએ છીએ ને, એવી રીતે વાઘનો પણ પોતાનો વિસ્તાર હોય છે. હવે આપણે તો આપણા ગામની બહાર આપણા ગામનું નામ લખીએ છીએ, તો આ વાઘને કઈ રીતે ખબર પડતી હશે કે એનો વિસ્તાર કયો છે? તો ચાલો હું તમને કહું. તમને ખબર છે વાઘ તેના વિસ્તારને તેના પેશાબથી નિશાની બનાવી અલગ પાડે છે. એક વાઘ પોતાના વિસ્તારમાં બીજા વાઘની હાજરી તે વાઘના પેશાબની ગંધથી પારખી શકે છે. એક વાઘ બીજા કોઈ વાઘના વિસ્તારમાં જવાનું તારે છે. જેમ કે તમને ખબર છે કૂતરાઓ પણ, આપણા ફરિયાના કૂતરા હોય તો બીજા ફરિયાના કૂતરા આવે ને તો ભસે છે. એ જ રીતે વાઘનો પણ પોતાનો વિસ્તાર છે અને તે બીજા વિસ્તારમાં જતા નથી. તો આપણને આજે વાઘ વિશે કેટલી બધી માહિતી મળી ને, પણ વાઘ કેટલો ભયાનક હોય છે. આપણને બધાને વાઘથી તો બીક લાગે જ છે, પણ એ એક સાવધ પ્રાણી પણ છે. હવે સાવધ પ્રાણી એટલે શું ખબર છે? આપણે વિડીયોમાં જોયું ને કે એની આંખ કેટલી તેજ હતી, એ અંધારામાં પણ જોઈ શકે છે. તો આટલા સાવધ પ્રાણીનું અસ્તિત્વ અત્યારે જોખમમાં છે. કઈ રીતે? તો તમે જાણો છો કે ઘણા બધા માણસો પ્રાણીઓનો શિકાર કરતા જોવા મળે છે, તો એને કારણે આજે વાઘનું અસ્તિત્વ પણ જોખમમાં મુકાઈ ગયું છે. અને ફક્ત વાઘ જ નહીં, એવા ઘણા બધા પ્રાણીઓ છે કે જેનું અસ્તિત્વ આજે જોખમમાં મુકાયું છે. હવે તમને એવું થશે કે જોખમમાં કેમ? તો તમને કહું કે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે, ખબર છે ને? આપણે પેપરમાં જોઈએ છીએ, સમાચારમાં જોઈએ છીએ, હરણ, હાથી, વાઘ, સિંહ આટલા બધા પ્રાણીઓનો શિકાર કરે છે. કોણ કરે છે? મનુષ્ય. હા, શું કરવા તમને ખબર છે? હા, મનુષ્ય પોતાની સુખ સુવિધા મેળવવા માટે આવા નાના નાના મોટા મોટા જંગલી પ્રાણીઓનો પણ શિકાર કરે છે, જેને કારણે આજે આપણે પ્રાણીઓ જોખમમાં મુકાય છે. અને વાઘ વિશે તમને ખબર જ છે કે વાઘની સંખ્યા પણ ઓછી થઈ ગઈ છે. તમને અહીં એક પ્રશ્ન થશે, બરાબર ને, કે વાઘનું અસ્તિત્વ ઓછું થઈ ગયું છે, ડાયનોસોર તો બિલકુલ જ નષ્ટ થઈ ગયા છે, પછી બીજા એવા કયા કયા પ્રાણીઓ હોય છે કે જેનું અસ્તિત્વ અત્યારે ઓછું થઈ ગયું છે? યાદ કરો, તમારી આજુબાજુ જુઓ, કંઈક દેખાય છે તમને? તમને ચકલી દેખાય છે? નથી દેખાતી ને? ખિસકોલી. ચાલો તો આપણે સૌથી પહેલા ચકલીની વાત કરીએ. તો ચકલી તમને અત્યારે જોવા મળતી નથી. તો કેટલી બધી ચકલીઓ હતી હે? અમે જ્યારે નાના હતા ને ત્યારે તો અમે ચકલીઓ બહુ બધી જોઈ હતી, પણ અત્યારે અમે મોટા થઈ ગયા તો ચકલીઓ તો દેખાતી જ નથી. તો ક્યાં ગઈ હશે? કોને ખબર છે? અત્યારે તમે જોતા જ હશો કે ઘરમાં ચકલીઓના માળા પણ જોવા મળતા નથી, કારણ કે ઘરમાં જે લોકો રહે છે એ લોકો ચકલીના માળા કાઢી નાખે છે. એને કારણે ચકલીઓ ઓછી થઈ ગઈ છે
અને મોટી મોટી બિલ્ડિંગો હોય છે, મોટા મોટા ટાવરો ઊભા કરવામાં આવ્યા છે, એને કારણે આજે ચકલીનું અસ્તિત્વ પણ પૂર્ણ થયું છે. ભાગ્યે જ કશે ચકલી જોવા મળે છે. તમને દેખાય તો તમે એનો ફોટો પાડી લેજો. અત્યારના સમયની વાત કરીએ તો ચોમાસામાં પણ એટલા બધા દેડકા જોવા મળતા નથી. તો એવો જ એક બનાવ છે કેરેલાનો. કેરેલામાં શું થયું હતું ખબર છે? કે ત્યાં દેડકાઓ હતા, પણ ત્યાંના લોકો એ દેડકાઓને વેચી કાઢતા હતા. એને કારણે ત્યાં દેડકાઓનું અસ્તિત્વ જોખમમાં આવ્યું અને એ દેડકાઓ એક્સપોર્ટ કરતા હતા. હવે તમને અહીંયા પ્રશ્ન થશે કે એક્સપોર્ટ એટલે શું? એક્સપોર્ટ એટલે વેચવું, કે આપણે બીજા દેશમાં કોઈ વસ્તુ મોકલીએ એને કહેવાય એક્સપોર્ટ. તો કેરેલામાં પણ ત્યાંના લોકો દેડકાઓને એક્સપોર્ટ કરતા હતા, તેથી તેઓ દેડકાઓને બહારના દેશમાં વેચી કાઢતા હતા. હવે તમને ખબર છે દેડકો શું ખાય? યાદ કરો, જીવડા, બરાબર ને? બીજું જે ગણગણ કરે છે, હા, મચ્છર. તો કેરેલામાં દેડકાઓ વેચી કાઢ્યા એટલે દેડકાઓ મચ્છર ખાઈ નહીં શકે, અને ત્યાં મચ્છરો ઘણા બધા થઈ ગયા, તેને કારણે ત્યાં બીમારી ફેલાઈ. તો આ રીતે દેડકાઓનું અસ્તિત્વ જોખમમાં મુકાયું. તો વિદ્યાર્થી મિત્રો, આપણે તો જીવીએ છીએ, બરાબર ને? અને તમને ખબર હોય તો આપણા ઘરમાં એક નાનું પાલતુ પ્રાણી પણ હોય ને, તો એ બીમાર પડે ત્યારે પણ આપણને ઘણું દુઃખ થાય છે ને? તો એવા જ બધા પ્રાણીઓ છે કે જેનો શિકાર કરવામાં આવે છે. શું કરવા? મનુષ્ય પોતાની સુખ સુવિધા માટે આવા પ્રાણીઓનો શિકાર કરે છે. હવે તમને એવું પણ થશે કે આ પ્રાણીઓનો શિકાર કરીને આપણને શું મળે છે? તો પ્રાણીઓના શિકાર કરીને આપણને ઘણી બધી વસ્તુઓ મળે છે, અને દરેક પ્રાણીના અલગ અલગ ભાગનો ઉપયોગ આપણે આપણી સુખ સુવિધાઓ માટે કરીએ છીએ. તો ચાલો આપણે એ પણ જોઈ લઈએ કે આપણી કઈ કઈ એવી સુખ સુવિધાઓ છે જેમાં પ્રાણીઓનો શિકાર કરવામાં આવે છે. તો હવે તમને ખબર જ હશે કે અત્યારે પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ છે. હવે તમને એક પ્રશ્ન થશે કે પ્રતિબંધ એટલે શું? તો પ્રતિબંધ એટલે કે પ્રાણીઓનો શિકાર કરે છે એ ન કરવો, એને કહેવાય પ્રતિબંધ. કે જે મનુષ્ય, જે માણસ કોઈ પ્રાણીનો શિકાર કરે તો એને પણ સજા કરવામાં આવે છે. આપણે ઘણા બધા એવા સમાચારો પણ પેપરમાં વાંચીએ છીએ અથવા ટીવીમાં જોઈએ છીએ કે આજે આ પ્રાણીનો શિકાર કર્યો તેથી આટલા વર્ષની સજા થઈ. જોયું છે ને તમે? સાંભળ્યું છે ને તમે? બસ, તો એને જ કહેવાય પ્રતિબંધ, કે આપણે હવે પછી એવા કોઈ પણ પ્રાણીનો શિકાર કરી શકીએ નહીં. જો એવું કરીએ તો આપણને સજા મળે. શું મનુષ્ય પણ પ્રાણીઓ માટે જોખમી છે? કેવી રીતે? તો આ પ્રશ્નનો તમે વિચાર કરજો, બરાબર? જે માણસો પ્રાણીઓનો શિકાર કરે છે તે માણસને શિકારી કહેવાય. શિકારી એટલે તમને ખબર પડી ગઈ ને? હા, જે પ્રાણીઓનો, પક્ષીઓનો શિકાર કરે છે તેને શિકારી કહેવાય. શું તમે જાણો છો આજે કેટલા બધા પ્રાણીઓને મારી નાખવામાં આવે છે અને તેમના શરીરના અંગો વેચવામાં આવે છે? તમને ખબર છે હાથીનો પણ શિકાર કરવામાં આવે છે. શું કરવા? કારણ કે હાથીના દાંત જે હોય છે ને, એને કારણે તમે અહીં જોઈ શકો છો હાથીના દાંત, અને એ જ દાંતમાંથી બનેલી વસ્તુઓ, ઘરેણા જેવી ઘણી બધી વસ્તુઓ હાથીના દાંતમાંથી બનાવવામાં આવે છે. તો હવે પછી આપણે ગેંદા વિશે જોઈએ. તો ગેંદાનો પણ શિકાર કરવામાં આવે છે. શું કામ? તેના શિંગડા માટે.
ત્યારબાદ વાઘ, મગર અને સાપને તેની ચામડી માટે શિકાર કરવામાં આવે છે. હવે બીજું તમને ખબર છે, કસ્તુરી મૃગ. તો આ કસ્તુરી મૃગનો પણ શિકાર થાય છે. હવે તમને એવું થતું હશે કે આ કસ્તુરી મૃગ તો કેટલું સુંદર છે, તેનો શિકાર કઈ રીતે થતો હશે અને શું કરવા થતો હશે. તો વિદ્યાર્થી મિત્રો, જેટલું સુંદર આ કસ્તુરી મૃગ છે ને, એટલું જ સુંદર તેની કસ્તુરી છે. તેને કારણે જ આટલા નાજુક અને આટલા સુંદર પ્રાણીનો શિકાર થાય છે. વાઘ અને સિંહ જેવા બીજા કેટલાક પ્રાણીઓની સંખ્યા આપણા દેશમાં ઘટી રહી છે. એવો ભય છે કે તેમાંના કેટલાક પ્રાણીઓ થોડા જ સમયમાં લુપ્ત થઈ જશે. તેમની રક્ષા માટે સરકારે કેટલાક જંગલોને સુરક્ષિત વિસ્તાર તરીકે જાહેર કર્યા છે. તેમાંના કેટલાક ઉત્તરાખંડમાં જીમ કોર્બેટ નેશનલ પાર્ક અને રાજસ્થાનમાં ભરતપુર જિલ્લામાં ઘાના છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન, કારિયાર રાષ્ટ્રીય ઉદ્યાન, દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન જે કચ્છના અખાતમાં આવેલું છે, અને વાંસદા રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે. આ વિસ્તારમાં કોઈ પ્રાણીઓનો શિકાર કરી શકે નહીં અથવા જંગલને હાનિ પહોંચાડી શકે નહીં. હવે પછીના વિડીયોમાં આપણે પ્રકરણ એકનું રિવિઝન કરીશું, બરાબર? તો એના માટે તમારે તૈયાર રહેવાનું છે. બાય.